સુરતના અલથાણ કેનાલ રોડ ઉપર જૈનોના ધાર્મિક પ્રસંગ દરમિયાન જુદી જુદી મહિલાઓની કુલ 6 સોનાની ચેઇનની ચોરી કરનાર ઠગ ગેંગની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ ગેંગની અને 2 મહિલા આરોપીઓને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની પ્રાથમિક તપાસમાં આ ગેંગ ઉપર પોલીસ હુમલો કરી પોતાની ગેંગના સભ્યોને છોડાવી જવાની ટેવ ધરાવે છે. જે ગેંગ ભારતના વિવિધ રાજ્યોમાં જૈન લોકોના લગ્ન પ્રસંગે ધાર્મિક પ્રસંગો હોય તેમાં જૈન લોકો જેવા કપડાં પહેરી પોતાના ગુનાને અંજામ આપે છે. સતત 3 દિવસ સુધી સુરત ક્રાઇમ બ્રાન્ચ અને અલથાણ પોલીસ દ્વારા દિલ્હી ખાતે ઓપરેશન હાથ ધરી સિફતપૂર્વક આ ગેંગની મહિલા આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. સુરતના અલથાણ પોલીસ મથકની હદમાં આવેલા કેપિટલ ગ્રીનની બાજુમાં શ્વેતાંબર મૂર્તિ પૂજક તપાગજ હોલ આવે છે, જે હોલમાં 23 નવેમ્બરના રોજ ધાર્મિક પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગની અંદર જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલી જૈન સમાજની 6 જેટલી મહિલાઓના ગળામાંથી સોનાની ચેઇનની ચોરી થઈ હતી, જે અંગે રૂપિયા 6,97,000ની સોનાના ચેઇનની ફરિયાદ અલથાણ પોલીસ ચોપડે નોંધાઈ હતી. અલથાણ પોલીસ દ્વારા મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે હોલમાં લાગેલા સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સના આધારે આરોપીઓને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવી હતી. દરમિયાન ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી, જ્યાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે ચોરીની ઘટનાને અંજામ આપનારી અન્ય કોઈ નહીં પરંતુ ભારતના વિવિધ રાજ્યોના જૈન લોકોના લગ્ન પ્રસંગ અથવા ધાર્મિક પ્રસંગ દરમિયાન મહિલાઓને ટાર્ગેટ કરતી ઠગ ગેંગ છે, જે ગેંગમાં મહિલા આરોપીઓ સામેલ છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે મળેલી માહિતી મુજબ આ ગેંગ હાલ દિલ્હી ખાતે છુપાય છે, જે ચોક્કસ માહિતીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને અલથાણની પોલીસની ટીમ દિલ્હી જવા રવાના થઈ હતી. પોલીસની ટીમે સતત 3 દિવસ સુધી દિલ્હીમાં બોજ ગોઠવી ઓપરેશન હાથ ધર્યું હતું. સિફતપૂર્વકના ઓપરેશન દરમિયાન દિલ્હીના મંગોલપુર ગાયત્રીનગર ખાતેથી ગેંગની મહિલા સભ્ય વનિતા જયચંદ્ર રંગસ્વામીને ઝડપી પાડવામાં આવી હતી, જે મહિલા આરોપીની ધરપકડ કરી સુરત લઈ આવવામાં આવી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મહિલા આરોપી વનિતા જયચંદ્ર રંગસ્વામીની સુરત લાવી ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, જે પૂછપરછમાં અલથાણ પોલીસ ચોકડે નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી હતી. તારીખ 23/11/2023 રોજ ભરથાણા વેસુ ખાતે શ્વેતાંબર મૂર્તિ પૂજક હોલ આવેલો છે, જૈન સમાજનો, કેપિટલ ગ્રીનની બાજુમાં. ત્યાં જૈન લોકોનો ધાર્મિક પ્રસંગ હોય અને બધા લેડીસો ત્યાં ધાર્મિક પ્રસંગમાં આવેલા હતા. આવા વખતે બપોરના 12:45 સમયગાળા દરમિયાન આશરે 6-1 લેડીઝના ગળામાંથી ચેઇનની ચોરી થયેલાનું જણાય આવેલ. મામલો ખૂબ જ ગંભીર પ્રકારનો હતો. આમને ડિટેક કરવા માટે ક્રાઇમ બ્રાન્ચની તમામને ટીમ લગાવવા માટે મેરબન પોલીસ કમિશનર સાહેબ, એડિશનલ પોલીસ કમિશનર શરદ સિંઘલ સાહેબ દ્વારા ખાસ સૂચના આપવામાં આવેલી હતી. ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ બાબતે વર્કઆઉટ કરી રહી હતી. આ દરમિયાન પીએસઆઈ ધણગણ અને એમની ટીમને એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળે છે કે આ જે ગેંગ છે એ એક ઠગ કરીને ગેંગ આવે છે. એની જ આ મહિલાઓ છે, એને સભ્યો છે અને એ લોકોએ આને કારસ્તાનને અંજામ આપેલ છે આવી. અને હાલમાં એના વેરેબાઉટ્સ છે એ દિલ્હી ખાતે આવે છે અને આ ગેંગના જે સભ્યો છે એમને પકડવા જાય ત્યારે બૂમાબૂમ ચિલ્લાચિલ્લી કરી અને માણસો ભેગા કરી દેવાના, પોલીસ ઉપર હુમલો કરવાની ટેવવાળા છે. તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ, અલથાણ પોલીસની એક ટીમ તથા દિલ્હી પોલીસ જે એસટીએફ છે એનું પણ મદદ લઈ અને આમના ઘરે જ આ બાઈ હાજર મળી આવેલ. એમને તાત્કાલિક પકડવામાં આવેલ. એનું નામ છે વનિતા જયચંદ્ર રંગાસ્વામી. આ જે લેડીઝ છે એની સાથે અન્ય 2 લેડીઝો એ સુરત આવે છે અને ખાસ કરીને જૈન સમાજના જે હોલ હોય છે ત્યાં જે ધાર્મિક પ્રસંગ હોય છે એ રીતના જ એના કપડાં પહેરી અને એ પોતે પણ આ ધાર્મિક પ્રસંગમાં સામેલ થઈ છે એવી રીતે એ સામેલ થઈ જાય છે. અને શિફ્ટ પૂર્વક જે લેડીઝો હાજર હોય છે એના ગળાની ચેન ચોરી અને પલાયન થઈ જાય છે. આરોપી છે એનો ગુનાહિત ઇતિહાસ છે. એ ભુજની અંદર 2 પકડાઈ ચૂકેલ છે, અમદાવાદની અંદર આ પકડાઈ ચૂકેલ છે, તેમજ ભારતની અંદર ઘણા બધા શહેરોની અંદર આવા અને કારસ્તાન કરેલા હોવાનું ધ્યાન ઉપર આવેલ છે. હાલમાં આમને અટક કરી લેવામાં આવેલ છે. બીજી જે 2 લેડીઝ છે, નાસ્તા ફરતા છે, એને પકડવાની તજવીજ ચાલુ છે અને આમના રિમાન્ડની તજવીજ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.